नमस्कार वाला विद्यार्थी मित्रों, गीता एजुकेशन ट्रस्ट संचालित संजय एंड प्रेरणा टिप्स फ्रॉम केशव यूट्यूब वीडियो लेक्चर्स में हूँ आप सबने आवकारु छू। वाला विद्यार्थी मित्रों, आज अपने धोरण 8 विषय गणित प्रकरण 2 पार्ट 1 अपलोड करवा जाइए। तो आशा छे प्रकरण 1 अपने बधाज टॉपिक्स एग्जांपल्स स्वाध्याय बरोबर ने बद्दु पहले थी छेले सुधी कंप्लीट कर्यो। चार पार्टमां एनो तमे अवारनवार रिविजन करी देतो हशे ने न कर्यु होय तो करवानुं चालू राखो, कारण के हवे आपणे जाणीए छीए आ प्रथम सत्र जे छे ये तो सरकार श्री की जाहिरात मुजब दिवाळी सुधी कोई शक्यता नहीं स्कूलों चालू थवानी, बरोबर। એટલે જે કંઈ પણ આપણાથી થઈ શકે એટલો ઘરે બેઠા જ અભ્યાસ કરવાનો છે। પછી આ તમે પ્રકરણ 2 ખોલશો ને એમાં સ્ટાર્ટિંગમાં તમને આપ્યું છે, આપણે અગાઉ અભ્યાસ કરી ગયા છે, હવે કદાચ મે બી પોસિબલ ગવર્નમેન્ટ કોર્સમાંથી કોઈ પર્ટીક્યુલર ચેપ્ટરો કાઢી નાખે અથવા એના અમુક ટોપિક કાઢી નાખે, બરોબર, કે પછી ગયા વર્ષની જેમ માસ પ્રમોશનની વિચારણા કરે, પણ આવતા વર્ષે આને આ શબ્દો જ્યારે આપણી પાસે આવીને ઊભા હશે કે આપણે અગાઉ શીખી ગયા છીએ અને આપણે કઈ શીખતા જ નહીં હોય, સમસ્યા થશે કે નહીં થાય, બરાબર ને? તો વ્યવસ્થિત 2-3 વખત દરેક વિડિયો લેક્ચર્સ જુઓ, સમજો, ન સમજાય તો પૂછો, આ એક ટેવ પડો। તો હવે પ્રકરણ 2 આપણું જે છે ને એમાં તમને જે મુદ્દાઓ આપ્યા છે એની પહેલા આપણે ચર્ચા કરી લઈએ, બરાબર ને? તમારી બુક જે છે એની સાથે આ ટોપિક્સ કમ્પેર કરતા જજો, પછી અહીંયા મુખ્ય મુદ્દાઓ લખ્યા છે અને ફેર બુકમાં તમારે લખી લેવા। તો એક ચલ શું એક સમીકરણ આપણે આમાં સ્ટાર્ટિંગ માં પ્રાસ્તવિક બધું જે છે ને રિવિઝન 6-7 નું એ જ આવે છે, તો એમાં તમે શીખી ગયા છો કે x છે, y છે, z છે, બરોબર ને? સ્મોલ લેટર્સ માં એબીસી છે, એ સ્વરૂપમાં આપણે ચલ લઈ શકીએ છીએ। હીરા પાસે કેટલા રૂપિયા છે, હવે કેટલા મતલબ કેટલા એ આપણને ખ્યાલ નથી, તો આપણે ધારણા કરતા હતા ને, ધારો કે હીરા પાસે 1 રૂપિયા છે, તેમાંથી તેણીએ અમુક રૂપિયા મનોજને આપી દીધા, હવે અમુકમાં કેટલા એ ખબર નથી, બરોબર ને? અહીંયા આપણે ધારો કે વાય લઈ લીધા, તો એક હતા એમાંથી વાય આપી દીધા, એટલે x માઇનસ y થયું કે ન થયું, એ બધા ઉલ્લેખ થયો અને એમાં x અને y 2 ચલ છે, બરોબર? અને પછી આપણે જો એનું એ વાક્ય વધાર્યું હોય કે હજુ તેની પાસે 10 રૂપિયા બાકી વધે છે, તો તમે શું લખી શકો? x માઇનસ y બરાબર 10, તો એ સમીકરણ થઈ ગયું। તો એ સમીકરણમાં x માઇનસ y જે છે એ ડાબી બાજુ થઈ અને જમણી બાજુ જે આવ્યા 10 એને આપણે જમા કહીએ છીએ, વચ્ચે બરાબરનો ચિહ્ન મૂક્યું એ સમતાનું ચિહ્ન છે, બરોબર? પણ અહીંયા મેં x અને y 2 ચલનો ઉલ્લેખ કર્યો, એવી જ રીતે આપણે શીખી ગયા કે ચલ એક જ હોય ઘણી વખત ઘાત વધુ હોય, તો ઘાત વધુ હોય એવા ઉદાહરણો પણ તમે લઈ શકો, જેમ કે x ની 2 ઘાત પ્લસ x પ્લસ 1 બરાબર 8, તો x ની 2 ઘાત પ્લસ x પ્લસ 8 બરાબર 1 એવું જો હું લખું તો એમાં મહત્તમ ઘાત મેં 2 લીધી છે, એટલે એવા સમીકરણને આપણે દ્વિઘાત સમીકરણ કીધું, કે મહત્તમ ઘાત 3 હોય તો ત્રિઘાત સમીકરણ બનતું હતું, એમ હમણાં ચલ 2 લીધા તો દ્વિચલ સમીકરણ બનતું હતું, એમ x પ્લસ y પ્લસ z લીધું હોત તો ત્રિચલ સમીકરણ બનતું,
ચલ દ્વિચલ ત્રિચલ એકઘાત દ્વિઘાત ત્રિઘાત અને પછી એનાથી વધારે હોય તો બહુઘાત બરોબર પણ આ પ્રકરણમાં આપણું પ્રકરણનું શીર્ષક જ છે એક ચલ અને સુરેક સમીકરણ મતલબ સમગ્ર પ્રકરણમાં આપણે એક જ ચલનો ઉલ્લેખ કરવાનો થાય છે પછી ચલ x લ્યો તો આખા સમીકરણમાં x જ રહેશે y લ્યો તો y જ રહેશે z લ્યો તો z જ રહેશે પણ x plus y plus z પ્રકારનું આવશે અને સુરેખ મતલબ એક જ ઘાત વાળો બે ઘાત ત્રણ ઘાત ચાર ઘાત એ પણ કોઈ શક્યતા છે તો એ પ્રકારના સમીકરણો નો કેમ ઉકેલ મેળવવો એક એ વાત છે અને હમણાં મેં જે તમને ઉદાહરણ આપ્યું એ પ્રકારના કુટ પ્રશ્નો બનશે એને કેમ ઉકેલવા બરોબર ને તો સમીકરણ ઉકેલતા આવડી જશે એટલે કુટ પ્રશ્નો ઉકેલવા એ બહુ કઈ અઘરી વાત નથી માત્ર કુટ પ્રશ્ન પરથી સમીકરણ સાચું બનાવી લ્યો એટલે ઉકેલતા તો તમને આવડી ગયું અને સમીકરણો ઉકેલવા પણ બહુ સહેલી વાત છે પણ છતાંય આપણે આગળ જ્યાં જ્યાં ભણશું ત્યાં બધે આનો ઉપયોગ આવશે એટલે ઉકેલતા શીખી જવું જરૂરી છે તો હમણાં મેં જે તમારી સાથે મુદ્દાઓની ચર્ચા કરીને એ થોડુંક સંક્ષિપ્તમાં એ લઈ છે બરોબર એ જરા હાઈલાઈટ કરી લઈએ આપણે પછી 2.1 છે આપણો મુદ્દો રિવિઝનનો પછી આપણે 2.2 માં કેમ ઉકેલ મેળવવો એની ચર્ચા કરશું તો જો જઈએ પહેલો મુદ્દો શું આવ્યો છે તમને રિવિઝન લખ્યું છે નીચે 2.1 માં તો કે 5x 2x - 3 3x + y 2xy + 5 x વર્ગ + 1 y + y વર્ગ વગેરે બેઝિક પદાવલીઓના ઉદાહરણો છે બરોબર ને આ બધું આપણે આગળ શીખી ગયા છીએ હવે આ પદાવલી છે આમાં જો કે તમને બરાબરનું ચિહ્ન જોવા મળતું નથી હવે અહીંયા જુઓ જો 5x 25 2x - 3 9 2y + 5/2 37/2 વગેરે સમીકરણોના ઉદાહરણ છે જુઓ જોઈએ ડાબા જમણા અને વચ્ચે સમતા છે ને એટલે સમીકરણોના ઉદાહરણ ઉપરના ઉદાહરણમાં એક થી વધુ ચલ દેખાય છે તમને અહીંયા xy ચલ છે પછી તેમજ ઘાત એક થી વધુ જો અહીં બે ઘાત છે અહીંયા પણ બે ઘાત છે ધરાવતી બહુપદીઓના ઉદાહરણો છે અહીં આપણે એક જ ચલ ધરાવતી સુરેખ બહુપદીઓનો અભ્યાસ કરવાનો છે હમણાં થઈને આપણે ચર્ચા કે શીખી ભલે આપણે એક થી વધુ ચલ ધરાવતી બહુપદી શીખી ગયા છીએ કે પછી એક થી વધુ ઘાત ધરાવતી બહુપદીઓ શીખી ગયા છીએ પણ આ પ્રકરણમાં આપણે એક જ ચલ અને એક જ ઘાત ધરાવતી બહુપદીનો અભ્યાસ કરવાનો છે તો જુઓ સુરેખ પદાવલીમાં રહેલા ચલના મહત્તમ ઘાત 1 છે જુઓ ઉદાહરણ 2x 2x + 1 તો અહીં કાંઈ ઘાત નથી એટલે 1 થઈ કે ન થઈ બરોબર ને 3y - 7 કાંઈ ઘાત નથી એટલે કેટલી ગણશો 1 12 - 5z કાંઈ ઘાત નથી એટલે કેટલી ગણશો 1 હવે x વર્ગ + 1 y + y વર્ગ 1 + z + z વર્ગ + z ક્યુબ વગેરેમાં ચલની ઘાત 1 કરતા વધારે હોય બહુપદીઓ છે પણ સુરેખ બહુપદીઓ નથી બરોબર ને આપણે સુરેખ બહુપદીઓની વાત કરવી છે એક ચલવાળી સુરેખ પદાવલીઓથી બનતા સુરેખ સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય છે ને બધા આમાં એક જ ચલ અહીંયા એક ચલ અહીંયા એક ચલ અહીંયા પણ એક ચલ માટે એને શું કહેવામાં આવે છે તો કે એક ચલ સુરેખ સમીકરણ તો એક ચલ સુરેખ સમીકરણ જે છે એની તમને વ્યાખ્યા પૂછે તો હવે તમે આ જે ચર્ચા કરી બરોબર ને
એના ઉપરથી કાપી શકવા જોઈએ. ના ઉદાહરણ પૂછે તો આપણે ઉપર જે ચર્ચા કરી એ મુજબ તમે કહી શકવા જોઈએ ને. તો એ વસ્તુ ક્લિયર થઈ જાય એટલે તમારે હવે સમીકરણ જે છે એના વિશે થોડી જાણકારી તમને બુકમાં આવી ગઈ છે. જો એબીસી સ્વરૂપમાં બેઝિક સમીકરણ એ ચલોના ઉપયોગથી બનતી ક્ષમતા છે, ક્ષમતા માટે બરાબરનું ચિહ્ન બરાબર ને હોય છે. જેમ કે 2x - 3 is equal to 7 તો અહીંયા જો જોઈએ ક્ષમતા બરાબરનું ચિહ્ન છે એમ કેલું. હવે એ બરાબરના ચિહ્નની ડાબી બાજુ કયું પદ છે તો કે 2x - 3 અને જમણી બાજુ કયું પદ છે તો કે 7 બરાબર ને. તો ડાબી બાજુ પદ છે એને સંક્ષિપ્તમાં ડાબા અથવા લેફ્ટ હેન્ડ સાઈડ પરથી ટૂંકમાં શું લખી શકીએ LHS અને જમણી બાજુના પદને ટૂંકમાં જુબા લખી શકીએ અથવા RHS. ચલના જે ચોક્કસ મૂલ્યો માટે ડાબા બરાબર જુબા બરાબર અહીંયા તમને બરાબર આપ્યું છે તો x ના કયા મૂલ્ય માટે આ શક્ય છે એ મૂલ્યને એ સમીકરણનો ઉકેલ કહે છે. જેમ કે આ સમીકરણ આપો 2x - 3 = 7 છે તો એમાં તમે 1 લેશો તો 2 1 2 ને 2 માંથી 3 જાય તો માઈનસ 1 પણ 7 આવે છે x = 2 મૂકો તો 2 2 4 4 5 3 જાય તો 1 પણ 7 આવે છે નહીં. એમ આગળ જોતા જશો તો 5 મૂકો ત્યારે 2 5 10 10 માંથી 3 જાય તો 7 આવી જાય છે. તો x ના જે મૂલ્ય માટે અહીંયા આપણે કીધું છે ને કે ચોક્કસ મૂલ્ય હોય છે જે મૂલ્ય માટે ડાબા બરાબર જવાબ થતું હોય બરાબર ને એ મૂલ્યને એ સમીકરણનો ઉકેલ કહે છે. તો અહીંયા 5 ઉકેલ સુપા મેં એ સમજાવ્યું ને તમને. સમીકરણનો ઉકેલ મેળવવા માટે કેટલીક ગાણિતિક ક્રિયાઓ કરીશ જેથી તેની સંતુલિતતા ખોરવાય નહીં. આવા થોડા પદો પછી સમીકરણનો ઉકેલ મળી જશે બરાબર. તો એ ગાણિતિક ક્રિયાઓ હવે પછી આપણે 2.2 માં શીખવાની આવે છે કે જેના દ્વારા આપણે આ પ્રકારના સમીકરણોનો ઉકેલ કેમ મેળવવો એ શીખવાનું છે બરાબર. આ બધું તો તમે છઠ્ઠા સપ્તાહમાં શીખી ગયા એનું પુનરાવર્તન જ હતું. તો હવે પછી આપણે આગળના મુદ્દા તરફ આગળ વધીએ. તો આ બાબત માટે આપણને આપણો જે ટોપિક 2.2 છે એમાં કેટલાક ઉદાહરણોની મદદથી સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે બરાબર ને. તો એક ઉદાહરણ જો આપણે બરોબર સમજી લેશું તો એના ઉપરથી પછી તમને સ્વાધ્યાય 2.1 આપેલું છે. એ સ્વાધ્યાય 2.1 હું તમને હોમવર્કમાં આપીશ બરાબર ને. તો તમે બરોબર ઉદાહરણ સમજી લ્યો પછી મને 2.1 ગણીને બતાડો પછી હું અહીંયા તમને એનું સોલ્યુશન પણ કરાવીશ એની સાથે કમ્પેર કરો અને કયો દાખલો આવ્યો નથી આવ્યો ખોટો પડ્યો ભૂલ પડી ઘણી વખત એવું બને કે જવાબ આવી જતો હોય ને રીત જુદી હોય આમાં એવું જોવા મળશે તમને. તો એ બધા પ્રશ્નો પછી પૂછો બરાબર તો તમને મજા આવશે આ ચેપ્ટર શીખવાની. તો પહેલા આપણે આ ઉદાહરણો જે છે એને સોલ્વ કરીએ. તો બરોબર સમજો પહેલું ઉદાહરણ 2x માઇનસ 3 ઇક્વલ ટુ 7 આપ્યા છે. હવે તમારે ટાર્ગેટ એક રાખવાનું કે મારે ચલ x મેળવવાનો છે બરાબર. તો ચલ x મેળવવા માટે પેલું કામ શું કરશો તો કે આ માઇનસ 3 છે એને આપણે દૂર કરવા છે પણ એવી રીતે દૂર કરવાના છે કે જેથી સંતુલન ખોરવાવું જોઈએ નહીં બરાબર ને. મતલબ કિંમતમાં ફેર ન પડવો જોઈએ. તમે વેપારીને ત્યાં કાજવું જોયું છે ને. હવે તો જોકે વધારે પડતા ઇલેક્ટ્રોનિક આવી ગયા છે પણ ક્યાંક ક્યાંક હજી તમે એવા શાકભાજી વાળા પાસે જોતા હો ને કાંટાવાળા કાજવા હોય
तो ना एक बाजू वस्तु नाखे एक बाजू वजन ने नाखे હવે કાંટો ત્યારે સંતુલિત થાય કે જ્યારે વજન અને વજનિયા બંને વસ્તુ સરખી હોય એક કિલોનું વજનિયું રાખ્યું હોય તો જ્યાં સુધી એક કિલો ખાંડ ન નાખે ત્યાં સુધી એ વચ્ચે કાંટો આવશે નહીં બરોબર ને કે વજનિયા તરફ નમેલો રહેશે ખાંડ વધારે પડી જશે તો ખાંડ બાજુ નમી જશે એટલે વળી ખાંડ કાઢવી જશે ને કાંટો એક્ઝેક્ટ વચ્ચે જશે ત્યારે એ સંતુલિત થયું મતલબ બરાબર થયું તો અહીંયા એવી જ વસ્તુ છે બરાબર ક્યારે થશે બે બાજુ સરખો ફેરફાર જો અહીં તમે વજન વધારી રહ્યો છો તો આ વજન નહીં વધારો અહીં તમે વજન ઓછું કરો છો તો આ વજન નહીં ઘટાડો સરખા ફેરફાર બરાબર ને તો બેલેન્સ રહેશે તો હું પણ જુઓ એવો જ ફેરફાર કરું માઈનસ 3 અહીંયા છે એ મારે દૂર કરવા છે 2x પેલા કરવા માટે તો હું આ બાજુ પ્લસ 3 કરી દઉં અને બરાબરની સામેની બાજુ પણ પ્લસ 3 કરો તો કિંમતમાં જુઓ છો એને કઈ ફેરફાર કર્યો કહેવાય નહીં બરાબર ને આપણે જે વજનિયાનું ઉદાહરણ જોતા હતા એ જ વાત થઈ કે ન થઈ એક બાજુ 50 ગ્રામ વસ્તુ નાખે ને એક બાજુ 50 ગ્રામ નું વજન ન નાખે તો કિંમતમાં કઈ ફરક પડે ન પડે તો હવે આ બાજુ શું થશે તો કે આ ઓછા 3 વત્તા 3 એટલે 0 થઈ ગયો મતલબ 2x આવ્યા અને ઓલી બાજુ શું આવ્યું તો કે 7 વત્તા 3 મતલબ કેટલા થયા તો કે 10 થઈ ગયા પણ હજે આપણે જે જોઈએ છીએ એ x નથી મળ્યો જુઓ હવે મારે x જોતો છે તો આ ગુણાકારમાં 2 દૂર કરવા હોય તો હું અહીંયા 2 વડે ભાગું અને બરાબરની આ બાજુ 2 વડે ભાગી નાખું તો કિંમતમાં કઈ ફરક પડશે તો કે ન પડે બે બાજુ સરખો ફેરફાર થયો છે બરોબર ને તો હવે આ બાજુ આ 2 2 ઉડી જાય છે એટલે શું વધ્યું આપણી પાસે તો કે x અને આ બાજુ 10 ભાગ્યા 2 કરો તો શું વધે તો કે 5 મતલબ x ની કિંમત આપણને 5 મળે છે બરોબર હવે એ ઉકેલ તમારો સાચો છે કે નહીં એ ચેક પણ કરી લો જેને આપણે તાળો મેળવવો કહીએ ને તો આ સમીકરણ આપણું હતું એમાં x ની જગ્યાએ તમે 5 મૂકો પછી માઈનસ 3 છે તો અહીંયા 2 5 10 માઈનસ 3 બરાબર શું આવ્યું 7 મતલબ અહીંયા જે ડાબી બાજુ હતું અને 7 તમને જુઓ છે જમણી બાજુ આપ્યા હતા કે નહોતા આપ્યા મતલબ ડાબા બરાબર શું આવી જાય છે જવાબ મતલબ આપણે મેળવેલો ઉકેલ છે એ કેવો છે તો કે સાચો છે બરોબર ને તો આવા સેલા દાખલા છે પણ આમાં કાળજી રાખવાની સીધા ગુણાકારમાં કે ભાગાકારમાં મોકલી દેશો અને એવા મોટા કરશો તો પ્રોબ્લેમ થશે જો જે બીજું ઉદાહરણ સોલ્વ કરીએ 2y + 9 = y પાસે 4 તો હમણાં આપણે ચર્ચા કરી કે સેમ મેથડ થઈ કે ન થઈ y તમારે જોતા છે તો પહેલું કામ તો શું કરશો તમે તો કે આ પ્લસ 9 તમારે દૂર કરવા હોય તો બંને બાજુ માઈનસ 9 કરો તો કિંમતમાં કઈ ફરક પડે તો કે ન પડે બરોબર ને 2y + 9 - 9 is equal to શું થઈ ગયું તો કે 4 - 9 તો હવે આ બાજુ પ્લસ 9 - 9 એટલે 0 થઈ ગયું અને ઓલી બાજુ 4 ઓછા 9 એટલે શું આવવાનું છે તો કે ઋણ 5 9 ઓછા 4 તો 5 આવે પણ 4 ઓછા 9 છે એટલે શું લખશું ઋણ 5 હવે તમારે આ ગુણાકારના 2 દૂર કરો તો તમને y મળે તો ગુણાકારના 2 દૂર કરવા માટે હું અહીંયા પણ છેદમાં 2 મૂકી દઉં અને બરાબરની આ બાજુ પણ હું છેદમાં 2 મૂકી દઉં તો કિંમતમાં કઈ ફરક પડશે નહીં પડે
એ બાજુ સરખો ફેરફાર કર્યો છે બરોબર ને તો હવે આ બાજુ જુઓ જો બે બે ઉડી જાય છે મતલબ y આવ્યો અને આ બાજુ શું આવ્યો તો કે -5 તૃતીયાંશ બરોબર તો આ ઉકેલ થઈ ગયો હવે તમે તાળો મળી લ્યો એટલે તમને ખ્યાલ આવી જાય ટૂંકમાં કે તમારી ગણતરીમાં કઈ ભૂલ નથી ને તો તમે ડાબા બરાબર શું આપ્યું હતું તો કે 2y + 9 બરાબર ની ડાબી બાજુ હવે એમાં y એટલે ઋણ 5 દૂતીયાંશ મૂકો + 9 આ બે બે ઉડી જાય ગુણાકારમાં બરોબર એટલે -5 + 9 તો ઋણ 5 વત્તા 9 સમાન નિશાનીનો તો સરવાળો થાય પણ વિરુદ્ધ નિશાની છે એટલે શું થશે બાદબાકી તો 9 માંથી 5 કાઢો તો શું વધે તો કે 4 અને મોટા પર ની નિશાની એટલે + 4 તો એ જ તમને જોવો છે જમણી બાજુ આ કર્યું હતું કે નહોતું બરોબર ને આ રીતે ચેકઈ કરી શકો તમે દાખલો એટલે તમને પરીક્ષામાં જ ખબર પડી જાય તમારો જવાબ સાચો છે કે ખોટો હવે ત્રીજું ઉદાહરણ લીધું x upon 3 + 5 upon 2 is equal to -3 upon 2 બરોબર ને આ રીતે આપણને રકમ આપેલી છે હવે આનો ઉકેલ આપણે મેળવવો છે તો હમણાં આપણે શીખી ગયા કે સેમ મેથડ છે પેલું કામ શું કરશો તમે તો કે x ની સાથે પ્લસ વાળો પદ હોય તો બે બાજુ માઇનસ કરો માઇનસ વાળો હોય તો બે બાજુ પ્લસ કરો અહીં પ્લસ વાળો છે તો હું અહીંયા પણ -5/2 કરી દઉં અને અહીંયા પણ -5/2 કરી તો કિંમતમાં જોવો જોઈએ કઈ ફરક પડે તો કે ન પડે બરાબર ને બંને બાજુ આપણે સરખા ફેરફારો કર્યા છે તો હવે આ બાજુ શું થશે પ્લસ 5 દૂતીયાંશ માઇનસ 5 દૂતીયાંશ એટલે 0 થઈ ગયો હવે આ બાજુ માઇનસ 3 દૂતીયાંશ માઇનસ 5 દૂતીયાંશ બે સંછેદિત છે બરોબર ને અને બે ની નિશાની સરખી છે તો સરવાળો કરી નાખો તો માઇનસ 3 દૂતીયાંશ માઇનસ 5 દૂતીયાંશ એટલે માઇનસ 8 દૂતીયાંશ અને માઇનસ 8 દૂતીયાંશ એટલે 2 2 2 ને 2 6 8 મતલબ શું આવ્યું માઇનસ 4 આવ્યું હજી આપણે x જોતો છે અહીંયા છેદમાં 3 છે જુઓ એને દૂર કરવા અહીંયા 3 વડે ગુણો અને અહીંયા ઋણ 4 આવ્યા એને 3 વડે ગુણો તો કિંમતમાં કઈ ફરક પડશે તો કે ન પડે બરોબર ને તો હવે આ બાજુ જુઓ જાય 3 3 ઉડી ગયા મતલબ x આવી ગયા ને આ બાજુ ઋણ 4 ગુણ્યા 3 કરો તો શું આવી જાય તો કે ઋણ 12 મતલબ x ની કિંમત ઋણ 12 મળે છે ઉકેલ છે બરાબર હવે આ જ વસ્તુ તાળો મેળવીને ચેક કરી લો તમે તો આપણા સમીકરણની ડાબી બાજુ x ની જગ્યાએ ઋણ 12 મૂકો છેદમાં હતા 3 વત્તા હતા 5 દૂતીયાંશ તો હવે આ 3 અને 2 નો લસાઅ લઈ લો તો એ વાંધો નહીં 3 4 12 કરી નાખો તો એ વાંધો નહીં બરોબર સંક્ષિપ્ત કરો અહીં 3 1 3 ને 3 4 12 મતલબ ઋણ 4 ના છેદમાં કાઈ નથી એટલે 1 5 ના છેદમાં કાઈ નથી એટલે 2 તો હવે 1 અને 2 નો લસાઅ પાછો 2 અને 2 દૂતીયાંશ ગુણી નાખો એટલે સંછેદી બને તો ઋણ 4 ગુણ્યા 2 એટલે ઋણ 8 દૂતીયાંશ વત્તા 5 દૂતીયાંશ બરોબર ને તો ઓછા 8 વત્તા 5
સમાન નિશાનીઓ તો સરવાળો કરો પણ વિરુદ્ધ નિશાનીઓ છે એટલે શું કરી નાખશું બાદબાકી 8 માંથી 5 જાય તો 3 અને મોટા પદની નિશાની એટલે ઋણ 3 દુત્યાંશ તો અહીંયા જો જે ઋણ 3 દુત્યાંશ જ આપેલા હતા કે નહીં તમને મતલબ મળેલું પરિણામ જમણી બાજુ થઈ જાય છે બરોબર ને અર્થાત આપણે મેળવેલો ઉકેલ કેવો છે તો કે સાચો છે બરાબર તો એવી જ રીતે ઉદાહરણ 4 સમજી લ્યો 15 ના છેદમાં 4 માઈનસ 7x બરાબર આપ્યા છે 9 તો આ દાખલામાં હમણાં ભણતા હતા એસએમ મેથડ વાપરો બરાબર તો અહીંયા પહેલું કામ તમારે 15 ચતુર્થાંશને દૂર કરવા છે તો બે બાજુ શું કરી નાખશો ઋણ 15 ચતુર્થાંશ અને 9 ના છેદમાં કાઈ નથી એટલે 1 મૂકી ગયો તો અહીંયા મેં માઈનસ 15 ચતુર્થાંશ વધારવા કર્યા આ બાજુ માઈનસ છે સિવાય બધું જુઓ રકમ મહત્વ એક છે કે નથી બરાબર ને તો હવે આ બાજુ પ્લસ 15 ચતુર્થાંશ માઈનસ 15 ચતુર્થાંશ એટલે શું થઈ ગયો તો કે 0 થઈ ગયો મતલબ માઈનસ 7x હવે અહીંયા 9 એકાંશ માઈનસ 15 ચતુર્થાંશ નું આપણે સાદું રૂપ આપવાનું છે તો 1 અને 4 સરવાળા બાદબાકીમાં સમછેદી હોવા જોઈએ ને તો છેદમાં લસાઅ થયો 4 તો 4 લઈ આવવા માટે હું પહેલા પદને 4 ચતુર્થાંશ છે ગુણી નાખું છું તો 9 4 36 ચતુર્થાંશ ઓછા 15 ચતુર્થાંશ મતલબ 36 માઈનસ 15 ના છેદમાં 4 આવ્યા કહેવાય તો 36 માંથી 15 કાઢી નાખો મતલબ શું આવ્યું કહેવાય તો કે 21 ચતુર્થાંશ તો માઈનસ 7x ની કિંમત આપણને 21 ચતુર્થાંશ મળી પણ મારે તો x જોતા છે તો ઋણ 7 દૂર કરવા પડે કે ન કરવા પડે તો માઈનસ 7x ને હું માઈનસ 7 ભાંગી નાખું આ બાજુ 21 ચતુર્થાંશ ના છેદમાં હું માઈનસ 7 મૂકી દઉં તો કિંમતમાં કઈ ફરક પડે નહીં બે ના છેદમાં મેં ઋણ 7 મૂકી દીધા છે બરાબર ને બે બાજુ ઋણ 7 વડે ભાગી નહીં થશે તો આ બાજુ હવે શું થશે આ ઋણ 7 નહીં ગયા મતલબ x જતો તો મળી ગયો અહીંયા જો જોઈએ 7 એકુ 7 7 તેરી 21 ત્રણ ચતુર્થાંશ પણ આ ઋણ હતા ને એટલે કેવા ત્રણ ચતુર્થાંશ તો બે ઋણ 3 ચતુર્થાંશ આવો શું થઈ ગયો કહેવાય જવાબ થઈ ગયો હવે એનો તાળો મળી ગયો બરાબર ને તો તાળો મેળવવા માટે તમે ડાબી બાજુ પંદર માઇનસ 7x તો હવે શું કરશો 15 માઇનસ 7 ને x એટલે શું મૂકશો તો કે માઇનસ 3 ચતુર્થાંશ તો આના બરાબર શું થશે ઓછા વેળા ઓછા એટલે વત્તા અને 7 તેરી 21 ચતુર્થાંશ ને આના છેદમાં કાઈ નથી એટલે શું મૂકી દેશો તો કે 1 તો હવે સંછેદી કરવા હોય આપણે તો આને કેટલા કરવા પડશે તો કે 4 વડે 4 ચતુર્થાંશ છે બરાબર ને તો હવે 15 ચતુર્થાંશ છે જુઓ અહીં ખાલી 15 નથી તો અહીંયા 15 ના છેદમાં 4 નથી આપણે બરાબર તો છેદમાં 4 ઓલરેડી તૈયાર જ છે એટલે કાઈ લસાઅની પણ જરૂર પડશે નહીં બરાબર ને અહીંયા 15 ના છેદમાં 4 છે અને 7 હતા અહીંયા 100 સાથે ઋણ 3 ચતુર્થાંશ મૂક્યા આપણે તો હવે તો સીધો થઈ જશે ને સંછેદી કરવાની જરૂર જ નથી તો 15 અહીં ઓછે ઓછે વત્તા 7 તેરી 21 અને છેદમાં શું છે તો કે 4 હવે 21 ને 10 31 ને 5 36 ના છેદમાં 4
અને 36 ના છેદમાં 4 એટલે શું આવશે તો કે 9 તો જમણી બાજુ જુઓ જો તમને 9 આપ્યા કા કે નતા આપ્યા તો ડાબા દાંત પર શું મળી ગયું કે આપણે જબા અથવા LHS બરાબર RHS મતલબ તાળો મળી જાય છે મતલબ આપણે મેળવેલો ઉકેલ કેવો છે તો કે સાચો છે તો આ રીતે આ ઉદાહરણો પેલા તમે જોયા વિના ગણો પછી આને ગણાયમાં એની સાથે કમ્પેર કરો પછી સ્વાધ્યાય 2.1 બરોબર ને એમાં તમને માત્ર 12 પેટા આપ્યા છે એની સેલ્ફ પ્રેક્ટિસ કરો એનો આપણે સોલ્યુશન તો કરશું પણ એ પેલા તમે જાતે ગણી ગયો ને તો વધારે તમને ખ્યાલ આવશે બરાબર ને તો આગળનો મુદ્દો આપણે ચાલુ કરીએ એ પેલા તમે આને અચૂક ગણી નાખો એટલે તમને વધારે ખ્યાલ પડે તો હવે આપણે જે નેક્સ્ટ ટોપિક છે એ 2.2 માં તો તમને ખ્યાલ આવી ગયો ને કે સમીકરણના ઉકેલ કઈ રીતે મેળવવા બરોબર ને હવે એનો ઉપયોગ તો વ્યવહારમાં મેં તમને શરૂઆતમાં જ આપ્યું તું ને જે હિનાનું ઉદાહરણ એવા કુટ પ્રશ્નો ઉભા થયા કરતા એ કોયડાના ઉકેલ આ સમીકરણની મદદથી આપણે સરળતાથી ઉકેલી શકતા હોઈએ છે મહત્વનું શું છે કુટ પ્રશ્ન આપ્યો છે એના ઉપરથી સાચું સમીકરણ બનાવવું જો એમાં ભૂલ કરશો તો સ્વાભાવિક છે કે ઉકેલ ખોટો જવાનો છે જવાબ ખોટો જવાનો છે તો કેટલાક ઉદાહરણ આપણને આપ્યા છે જેના દ્વારા કોયડામાંથી કુટ પ્રશ્નમાંથી કેમ સમીકરણ બનાવવું અને પછી એ સમીકરણનો કેમ ઉકેલ મેળવવું એ આપણે શીખી લઈએ એ ઉદાહરણ પરથી તમને 2.2 ફરી હું ટ્રાય માટે આપું બરાબર 3-4 દિવસનો સમય પણ આપું છું એમાં મને એનું સોલ્યુશન કરી આપો પછી હું સોલ્યુશન અપલોડ કરું એની સાથે તમે કમ્પેર પણ કરો ન આવ્યા હોય તો આપણા શીખી પણ લ્યો આવડી ગયા છે તો એમાં કાંઈ ભૂલ નથી ને એ પણ ચેક કરો તો પહેલા ચાલો આપણે આ કુટ પ્રશ્નો જે છે એનો ઉકેલ કેમ મેળવવો અને કુટ પ્રશ્ન પરથી સમીકરણ કેમ બનાવવું બરોબર ને કે જે આપણે આગળ શીખેલ સમીકરણોનો વ્યવહારિક ઉપયોગ છે એની ચર્ચા કરી લઈએ તો જુઓ શરૂઆતમાં જ તમને પહેલું આ બધું તમારી ટેક્સ્ટબુકમાંથી જ લીધેલું છે હા એટલે ટેક્સ્ટબુકમાં પણ આ આપેલું જ છે તમે ટેક્સ્ટબુકમાંથી અભ્યાસ કરશો ને તો એ તમને ખ્યાલ તો મોટે ભાગે આવી જશે પણ ન સમજાય તો અહીંયા હું ફરીથી એ કરાવું છું તો સરવાળો 74 આમાંની એક સંખ્યા બીજી સંખ્યા કરતા 10 વધારે છે તો બંને સંખ્યાઓ શોધો તો કઈ રીતે શોધશું આપણે ધારણા કરો હમણાં તમે જે સમીકરણ બનાવતા હતા એ સમીકરણ બનાવવા માટે તો ધારો કે એક સંખ્યા હવે જો એક સંખ્યા બીજી સંખ્યાથી 10 વધારે છે બરોબર તો નાની અને મોટી થઈ એવા અર્થમાં લઈ શકો ને તો તમે કહી દો કે નાની સંખ્યા x છે એમ ધારણા કરી લો તો મોટી એનાથી 10 વધારે છે હવે તમને શું આપ્યું છે કે બંનેનો સરવાળો 74 છે મતલબ નાની સંખ્યા x પ્લસ મોટી સંખ્યા x પ્લસ 10 આ બંનેનો સરવાળો બરાબર શું લખી શકીએ છીએ 74 બની ગયું સમીકરણ બસ હવે ઉકેલતા તો આપણે આગળ શીખી ગયા છીએ પણ વધારે મહાવો થાય એટલે અહીંયા પણ શીખો થોડો તો આ x આ કૌંસમાં પ્લસ છે એટલે એકદમ છોડી નાખો કૌંસ માઇનસ આપણે હોત તો નિશાન બંને બદલી જાત પ્લસ x પ્લસ 10 ઇક્વલ ટુ 74 હવે x પ્લસ x એટલે તમે શું લખી શકો 2x હવે પ્લસ 10
दूर करवा छे आपर सी फाइल हूं बन्ने बाजू माइनस 10 करू छु जेथी किंमत मां काई फरक पड़से नहीं। तो હવે જુઓ ડાબી બાજુ પ્લસ 10 માઈનસ 10 એટલે 0 થઈ ગયા અને 74 માઈનસ 10 એટલે શું થાય એ બાજુ 64 બરાબર ને। હવે મારે x જોતા હોય તો ગુણાકારના બે દૂર કરવા માટે હું અહીંયા 2 વડે ભાગી નાખું અહીંયા 2 વડે ભાગી નાખું તો કિંમતમાં કઈ ફરક પડે તો કે ન પડે સમજા જોયું તો ને આપણે ત્રાજવાનું ઉદાહરણ એ જ વાત છે તો અહીંયા બે બે ઉડી જાય કે ન ઉડી જાય ના અહીંયા બે છે તો અહીં તમે 32 ને 64 કરો એટલે અહીંયા બે બે ઉડી જાય છે મતલબ x બરાબર 32 મળ્યા। હવે x 32 નો અર્થ શું થયો આપણી ધારણા મુજબ x શું હતો તો કે નાની સંખ્યા લઈ લીધી આપણે તો આના ઉપરથી શું લખી શકીએ કે તેથી નાની સંખ્યા 32 છે ને મોટી એનાથી 10 વધારે હતી મતલબ 32 પ્લસ 10 મતલબ કઈ હોવી જોઈએ તો કે 42 છે। તો આ રીતે બંને સંખ્યાઓ અનુક્રમે 32 અને 42 થઈને પછી તાળો મળી જાય છે જુઓ એક સંખ્યા બીજીથી 10 વધારે હોવી જોઈએ તો 32 કરતા 42 10 વધારે છે કે નથી ને બીજું એમ કીધું તું કે બંનેનો સરવાળો 74 થાય છે તો તમે 32 અને 42 નો સરવાળો કરો તો કેટલો થવાનો છે 74 થાય કે ન થાય બરોબર ને એ રીતે તાળો પણ મને દેવાનો। તો હવે ઉદાહરણ તમને આપ્યા છે આ સમજૂતીના એક દાખલા પછી એમાં આપણે પાંચમું ઉદાહરણ સમજીએ તો એમાં શું કીધું છે જો જોઈએ સમય સંખ્યા ખ્યાલ છે ને p / q જ્યાં q is not equal to 0 કોઈ સંખ્યા ઉમેરવાની કહે છે તો અહીં ઉમેરવી પડતી સંખ્યા x લેતા સમીકરણ કેમ બનશે તો કે ઋણ 7 તૃતીયાંશ એના બમણા બે વડે ગુણ્યા બરોબર આ સમય સંખ્યા ઋણ 7 તૃતીયાંશના બમણામાં કોઈ સંખ્યા ઉમેરવા છે એ ઉમેરવી પડતી સંખ્યા x થાય અને મળે છે પરિણામ શું તો કે 3/7 એટલે બરાબર શું લખી નાખ્યું તો કે 3/7 છે ને સર આ રીતે સમીકરણ બનાવી નાખો બસ હવે x મેળવતા તો તમને આવડી ગયું છે તો આના ઉપરથી આપણે x મેળવવો છે તો આ 2 ગુણ્યા ઋણ 7 કરો એટલે ઋણ 14 તૃતીયાંશ પ્લસ x બરાબર 3/7 હવે મારે x જોઈએ છે તો ઋણ 14 તૃતીયાંશ દૂર કરવા છે તો બે બાજુ પ્લસ 14 તૃતીયાંશ કરવા આપણે અથવા ટૂંકમાં યાદ રાખવું હોય તો ઋણ 14 તૃતીયાંશ ઓલી બાજુ જાય તો ધન બને ને ધન 14 તૃતીયાંશ ને ઓલી બાજુ મૂકલા વખત તો ઋણ બને બરોબર ને ઉત્તર વખતે પ્લસ માઇનસ ન કરવું હોય દર્શન યાદ રાખતો ડાબી બાજુ ઋણ છે તો જમણી બાજુ જાય તો કેવા થઈ જશે ધન તેથી x 3/7 પ્લસ 14 તૃતીયાંશ ઓમ ગયો તો એક થાક્યો ભાગ ઓલી બાજુ પ્લસ 14 તૃતીયાંશ ઉડી ગયા ને આ બાજુ 3/7 પ્લસ 14 તૃતીયાંશ બરોબર ને હવે આપણે આનો બે નો સરવાળો કરવો છે તો સમછેદી હોવા જોઈએ પણ જુઓ તો એ સમછેદી છે તો કે નથી 7 અને 3 નો તો અલગ અલગ છેદ છે તો હવે સમછેદી કરવા છેદ નો લસા જોશે તો 7 અને 3 નો લસા 21 કારણ કે બે અવિભાજ્ય છે
तो 21 લેવા માટે આને હું 3 તૃતીયાંશ અને આને 7 સપ્તમાંશ કોઈ નાખું તો કિંમતમાં કઈ ફરક પડશે ન પડે તો હવે સંખ્યાની બનશે કે નહીં બને 2 ના છેદમાં 21 આવી જાય છે ને તો અહીંયા આગળ આપણે શું મળશે તો કે 3 3 9 14 17 98 અને આખાયના છેદમાં શું થઈ ગયું 21 98 9 નાખીએ તો કેટલા થઈ જાય તો કે 107 ના છેદમાં 21 આ કિંમત આપણે x ની બરોબર ને અને x જે છે એ ઉમેરવી પડતી સંખ્યા હતી કે નહોતી એટલે આના ઉપરથી તમે લખી શકો કે તેથી -7 તૃતીયાંશ ના બમણામાં 107 ના છેદમાં 21 ઉમેરતા 3 સપ્તમાંશ મળે આનો તાળો મેળવી શકો હો તમે આ ઋણ 7 તૃતીયાંશ નો બમણો કરો એટલે કેટલું થાય 2 ગુણો હો ઋણ 14 તૃતીયાંશ બરોબર તો એમાં 107 21 અંશ મેળવો જોઈએ આના છેદમાં 21 ને આના છેદમાં 3 સંછેદી નથી ને અને સરવાળા બાદબાકીમાં સંછેદી હોવા જોઈએ તો છેદનો ગુસાઅ કાઢી લો તો ગુસાઅ મોટો થઈ જાય એવો છે કે નથી 21 એકું 21 3 7 21 બરોબર ને 21 નો ગુસાઅ છે તો 21 લઈ આવવા આને કેટલા કોસો 7 સપ્તમાંશ છે તો ઋણ 14 ગુણ્યા 7 કરો તો શું આવે તો કે ઋણ 98 પ્લસ 107 નાખાયના છેદમાં શું થઈ ગયું 21 હવે -98 અને 107 નું સાદું રૂપ આપવું હોય તો વિરુદ્ધ દિશાની છે એટલે બાદબાકી કરો તો 7 માંથી 8 ન જાય 17 માંથી 8 જાય તો 9 અને 9 માંથી 9 જાય તો 0 મતલબ 9 ના છેદમાં 21 આવ્યા તો 9 ના 3 તેરી 9 ને 3 7 21 એનો વિયોગ પડે કે ન પડે બરોબર ને એમાંથી તમે 3 3 ઉડાડી દો તો વધુ શું આવે તમારી પાસે તો કે 3 ના છેદમાં 7 તો અહીંયા તમને x કીધું તો કે નતો કીધું કે 3 7 માં સમડવા જોઈએ તો મળી જાય છે ને તો એવી રીતે તાળો મેળવતાય શીખી જાવ બરાબર એટલે ઘણી વખત તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જશે પરીક્ષામાં કે તમારો જવાબ સાચો છે કે નહીં ચાલો ત્યાર પછી છઠ્ઠું ઉદાહરણ સમજી લઈએ તો છઠ્ઠા ઉદાહરણમાં શું કીધું છે જુઓ જોઈએ લંબચોરસની પરિમિતિ 13 સેમી પહોળાઈ 2.3 ચતુર્થાંશ સેમી હોય તો લંબાઈ શોધવાની છે તો લંબચોરસ વિશે તમે જાણો છો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે શીખી ગયા હતા l ગુણ્યા b અને પરિમિતિ શોધવાનું સૂત્ર શું શીખ્યું હતું તો પેટ્રોલ કૌંસમાં l વત્તા b બરાબર ને તો હવે આપણે અહીંયા પરિમિતિની વાત છે એટલે 2 કૌંસમાં l + b સૂત્રનો ઉપયોગ કરશું તો શું આપ્યું છે અહીંયા તો કે પરિમિતિ 13 સેમી આપી દીધી છે પહોળાઈ આપી દીધી છે લંબાઈ શોધવી છે તો ધારો કે લંબચોરસની લંબાઈ 1 સેમી છે બરોબર હવે સૂત્રનો ઉપયોગ કરીને આપો તો લંબચોરસની પરિમિતિ બરાબર કયું સૂત્ર હતું તો કે 2 કૌંસમાં l વત્તા b તો એમાં પરિમિતિ તમને આપી છે 13 એટલે અહીંયા તમે 13 લખી નાખો બરાબર 2 કૌંસમાં લંબાઈ આપણે x દાયરી છે પ્લસ પહોળાઈ તમને કેટલી આપી છે તો કે 2.3 ચતુર્થાંશ એટલે 2 4 8 ને 3 11 ચતુર્થાંશ આ રીતે લખીએ તો કઈ ફરક પડશે નહીં પડે તો હવે આ પ્રકારના દાખલાઓમાં ઉકેલ કેમ મેળવવો
गुणाकार ना बे हूं दूर करू तो कंस छूटो થાય પેલી વાત તો એ છે કે નથી બરોબર તો હમણાં આપણે જોયું તો એમ જેમ પ્લસ હતું એ આ બાજુ જાય તો માઈનસ થાતું તો માઈનસ હતું એ આ બાજુ પ્લસ થાતું તો એમ ગુણાકારનું પદ આ બાજુ જાય તો ભાગાકાર થાય અને ભાગાકારનું પદ સામેની બાજુ જાય તો ગુણાકાર થાય બરોબર મતલબ બે બાજુ બે વડે ભાગાકાર એવો અર્થ કરી શકો તમે આના છેદમાં એ બે મૂકું આના છેદમાં એ બે મૂકું તો અહીંયા બે બે ઉડી જાય અહીંયા બે આવી જાય કે ન આવી જાય લવે આ બે ઉડી ગયા એ બાજુ ના બાજુ બે રહી ગયા હવે આપણે આગળ શીખવાના એક સેમ પ્રોસેસ છે x જોતો છે તો પ્લસ 11 ચતુર્થાંશ મારે એ બાજુથી x પાસેથી દૂર કરવા હોય તો હું બે બાજુ માઈનસ 11 ચતુર્થાંશ કરું અથવા આ પ્લસ 11 ચતુર્થાંશ આ બાજુ આવે તો કેવા થઈ જાય તો કે માઈનસ 11 ચતુર્થાંશ એટલે ઓલી બાજુ જુઓ જોઈએ ખાલી x વધે છે કે નથી વધતો બસ હવે બાદબાકી છે તો આપણે શીખી ગયા હતા સરવાળા બાદબાકીની ક્રિયાઓ જે છે ને એ સમછેદી હોવા જોઈએ બરાબર ને તો 2 અને 4 નો લસાઅ તમને ખ્યાલ હોવો જોઈએ તો મોટે થઈ ગયો ને મોટી સંખ્યા ને તમને ટૂંકી એવી શીખવાડી દીધી ને મોટી સંખ્યા ને ઉપયોગ જોવાની તો 4 1 4 માં 2 નો ભાગ આવી જાય છે ને 2 2 4 એટલે લસાઅ 4 થાય છે તો આને હું 2 રૂપિયા ગુણી નાખું ભાઈ 13 ગુણ્યા 2 એટલે શું થયું તો કે 26 માઈનસ શું છે તો કે 11 આખેના છેદમાં હવે લસાઅ કેટલો થઈ ગયો 4 અને બરાબર સામે શું છે તો કે x તો હવે 26 જે છે એમાંથી 11 કાઢી નાખો 6 માંથી 1 જાય તો 5 2 માંથી 1 જાય તો 1 મતલબ 15 ચતુર્થાંશ x ની કિંમત થઈ પછી આમાં જેમ તમને અહીં તો 15 ભાગ્યા 4 કરીને વિસર્ગમાં ફેરવી શકો 3 પૂર્ણા શું આવશે તો કે 3 ના છેદમાં 4 બરાબર ને 3 પૂર્ણા 3 ચતુર્થાંશ તો આ રીતે દાખલો થઈ ગયો હમણાં મેં તમને કીધું તાળો મેળવતા શીખી જાઓ પછી અહીંયા x સાઈન ની તો આપણી ધારણા હતી એટલે જરાક શાબ્દિક જવાબ લખી નાખો તેથી આ લંબચોરસની લંબાઈ 3.3 ચતુર્થાંશ સેમી મળે છે તાળો મળ્યો હોય તો હવે તમને સરળતાથી આવડી જશે જો અહીંયા હું એ જવાબ મૂકી દઉં 15 ચતુર્થાંશ તો 15 ચતુર્થાંશ વત્તા 11 ચતુર્થાંશ એટલે સંખ્યાથી થયું કે ન થયું 15 ને 10 25 ને 26 ચતુર્થાંશ બરોબર એ 26 ચતુર્થાંશના ગુણ્યામાં 2 છે એટલે શું થશે હવે તો કે 26 ચતુર્થાંશ આ 2 એ ચોકડા ઉડાડો તમે તો શું વધે હવે 26 ચતુર્થાંશ હતા એના ગુણાકારમાં 2 હતા મતલબ 26 2 52 ચતુર્થાંશ ક્યાં ને 52 ચતુર્થાંશ એટલે 13 થાય આ બાજુ 13 હતા કે નતા બરોબર ને તો મોટો હોય તમને તાળા મેળવતા આવડી જશે એમાં કઈ ગણતરી જરૂર પડે એવું લાગે છે નથી લાગતું તો આ રીતે દાખલો કરી લેવાનો હવે ત્યાર પછી તમને જુઓ જોઈએ સાતમું ઉદાહરણ આપ્યું છે સાહિલની માતાની ઉંમર સાહિલની ઉંમર કરતા 3 ગણી છે હાલની ઉંમરની વાત હતી તો હવે 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 66 વર્ષ થાય છે તો બંનેની હાલની ઉંમર શોધો એવું છે તો હાલની ઉંમરમાં સાહિલની ઉંમર જે છે ને એના કરતા એની માતાની ઉંમર 3 ગણી છે એટલે જો તમે સાહિલની હાલની ઉંમર 100 વર્ષ લઈ લ્યો તો એની માતાની હાલની ઉંમર એનાથી 3 ગણી હોય એટલે 3 100 વર્ષ થાય કે ન થાય બરોબર ને તો પૂર્ણ પ્રશ્ન પરથી સમીકરણ કેમ બનાવવા એ જ મહત્વનું છે ધારો કે સાહિલની હાલની ઉંમર
एक्स वर्ष छे तेथी तेनी मातानी हालनी उमर कितनी थशे एनाथी त्रण गणी छे એટલે 3x વર્ષ થાય આપણે શું કીધું છે રકમમાં વાંચો જોઈએ 5 વર્ષ પછી તો 5 વર્ષ પછી સાહિલની ઉંમર અત્યારે x વર્ષનો હોય તો 5 વર્ષ સુધી જાય એટલે x પ્લસ કેટલા વર્ષ ની જશે તો કે 5 વર્ષ તથા તેની માતાની ઉંમર અત્યારે 3x વર્ષ છે તો 5 વર્ષ પછી કેટલી થશે તો કે 3x વત્તા 5 વર્ષ થઈ જશે બરાબર ને હવે આપણે રકમમાં શું કીધું છે કે આ 5 વર્ષ પછીની જે બંનેની ઉંમર છે એનો સરવાળો 66 વર્ષ છે બરાબર તો આ 5 વર્ષ પછીની ઉંમર આ ઉંમર બેનો સરવાળો 66 વર્ષ આપ્યો છે મતલબ અહીં x + 5 + 3x + 5 = 66 આપેલ છે તો હવે તમારે આ સમીકરણનો ઉકેલ મેળવવો હોય તો કંઈ આમાં અઘરું હોય એવું લાગે છે નથી લાગતું પહેલા થોડું સિમ્પ્લિફાય કરી લો સજાતીય પદોનું સાદું x + 3x એટલે 4x + 5 + 5 + 10 અને બરાબર શું છે તો કે 66 હવે પ્લસ 10 મારે દૂર કરવા હોય તો ઓલી બાજુ જાય એટલે કેવા થવા જોઈએ વત્તા છે તો ઓછા અને 66 ઓછા 10 એટલે શું આવશે અહીંયા તો કે 56 મતલબ 4x બરાબર આપણને શું મળ્યું તો કે 56 મળ્યા પણ આપણે તો x જોઈએ છે તો ગુણાકારના 4 ઓલી બાજુ જાય તો કેમ થશે તો કે ભાગાકાર થશે અને 56 ભાગ્યા 4 એટલે 14 4 56 મતલબ x બરાબર તને શું મળે છે તો કે 14 મળે છે હવે x એ બીજું કંઈ નથી પણ સાહિલની હાલની ઉંમર છે એટલે આપણે લખી નાખાય કે તેથી સાહિલની હાલની ઉંમર 14 વર્ષ છે તો એની માતાની ઉંમર એનાથી 3 ગણી છે તો તેની માતાની હાલની ઉંમર બરાબર 14 ગુણ્યા 3 મતલબ કેટલા વર્ષ થવા જોઈએ તો કે 42 વર્ષ થાય બરાબર ને તો પછી તમે કાળો મેળવી લો આ 14 વર્ષ છે આ 42 વર્ષ છે તો બે નો સરવાળો જે છે એ કેટલો થવો જોઈએ તો કે 42 ને 10 52 ને 4 6 ના આપણને શું કીધું છે પાછું જો જોઈએ કે 5 વર્ષ પછી તો અત્યારે 14 વર્ષનો હોય તો 5 વર્ષ પછી આ 19 વર્ષનો થાય આ અત્યારે 42 વર્ષના છે બરાબર તો 5 વર્ષ પછી કેટલા વર્ષના થાય એના માતા 47 તો 47 નો ઓના 5 વર્ષ પછીના 19 વર્ષ જો તમે ઉમેરી દો તો 47 ને 10 57 નો 66 વર્ષ થઈ ગયા નો થઈ ગયા મતલબ 5 વર્ષ પછી સરવાળો 66 વર્ષ થાવો તો એ થઈ ગયો બરાબર ને હાલ ની ઉંમરની વાત કરીએ તો 3 ગણી થવી જોઈએ તો આ 14 ના 42
એટલે હાલની ઉંમરમાં જો જોઈએ માતાની ઉંમર એનાથી છે ત્રણ ગણી છે કે નથી બરોબર ને તો બહુ સેલા દાખલા છે તમે સાચું સમીકરણ જો એક વખત બનાવતા શીખી જશો તો પછી ઉકેલ શોધો એ કોઈ અઘરી વાત છે નહીં બરોબર પણ આ માટે થોડા મહાવરાની જરૂર છે સીધે સીધું જો આપણે વિચારશું કે આપણે નથી આવડતું તો કોઈ દે નહીં આપણે થોડી પ્રેક્ટિસ કરવી પડશે જોઈ જોઈને ઉતારા નહીં આ બધા ઉદાહરણ પહેલા તમે જોયા વિના કરો પછી હું અહીંયા પરમની સાથે કમ્પેર કરીને શું ભૂલ છે એ જુઓ બરાબર ને તો હવે આપણે આગળના ઉદાહરણ 8, 9, 10 સમજી લઈએ તો હવે માનો ત્યાં સુધી તમને ઊંટ પ્રશ્નમાં પણ મહદઅંશે ખ્યાલ આવવા માંડ્યો હશે બરાબર ને તો વધુ આપણે કેટલાક આપણી બુકમાં જે ઉદાહરણો આપ્યા છે એનો અભ્યાસ કરી લઈએ પછી એ અભ્યાસ પર આધારિત 2.2 જે છે એ ખાસ તમે સેલ્ફ પ્રેક્ટિસ કરો બરાબર અને ત્યાર પછી આપણે જે નેક્સ્ટ પાર્ટ અપલોડ કરીએ એમાં હું સોલ્યુશન આપું એની સાથે તમે એને કમ્પેર કરો તો આવો આપણે આગળના ઉદાહરણ જોઈ લઈએ તો પહેલા આપણે 11મો ઉદાહરણ જોઈ લઈએ બરાબર ને તમને 8 9 10 11 આપ્યા છે એની આગળના ઉદાહરણ તો આપણે સોલ્વ કર્યા ને તો જો જોઈએ દેવેશી પાસે 50 રૂપિયા 20 રૂપિયા 10 રૂપિયાના મૂલ્યની કુલ 590 રૂપિયાની ચલણી નોટો છે બરાબર હવે એમાં પાછું એમ કીધું છે કે 50 રૂપિયા અને 20 રૂપિયાના મૂલ્યની ચલણી નોટોનો ગુણોત્તર 3.5 છે જો તેમની પાસે કુલ 25 ચલણી નોટો હોય તો ઉપરોક્ત મૂલ્યવાળી નોટો શોધવાની કીધી છે તો કુટ પ્રશ્નને બરોબર સમજજો કે 50 રૂપિયા 20 રૂપિયાના મૂલ્યની ચલણી નોટોનો ગુણોત્તર 3.5 નો અર્થ શું થયો કે 50 રૂપિયાની 3 નોટ હોય તો 20 રૂપિયાની સામે 5 નોટ છે બરોબર પણ એનો અર્થ એક્ઝેક્ટલી 3 અને એક્ઝેક્ટલી 5 લઈ લેવાનો નથી તો હવે 3 નો ગુણક હોઈ શકે અને આ 5 નો ગુણક હોઈ શકે એટલે એના પરથી આપણે ધારણા કરવાની થશે ને બરોબર અને બીજું શું કીધું કે કુલ 25 ચલણી નોટો છે તો 10 ની નોટો આના ઉપરથી હવે આપણને મળી જશે તો આપણે ધારણા કરી લઈએ ધારો કે પચાસ રૂપિયાની આ ગુણોત્તર જે આપ્યો છે એમાં પેલા 50 હતા ને પેલા 3 એટલે 3x લાગુ પડશે ને તો 50 રૂપિયાની 3x અને 20 રૂપિયા સાથે 5 લાગુ પડે છે એટલે 20 રૂપિયાની 5x નોટો છે બરોબર હવે એ રીતે જો તમે ધારણા કરી લો તો એના ઉપરથી રકમમાં આપણને શું કીધું છે નીચે વાંચો જોઈએ કે કુલ 25 ચલણી નોટો છે અને ચલણી નોટોની પાસે ત્રણ પ્રકારની છે કયા ત્રણ પ્રકારની છે તો કે 50 20 અને 10 તો હવે તમારે 10 ની નોટો કેટલી છે નક્કી કરવી હોય તો 25 ચલણી નોટોમાંથી આ 3x અને 5x ને જો તમે બાદ કરી દો તો 10 રૂપિયાની ચલણી નોટોની સંખ્યા મળે કે ન મળે બરોબર ને તો એ હવે આપણે લખી શકીએ કે તેથી 10 રૂપિયાની ચલણી નોટોની સંખ્યા બરાબર કુલ 25 હતી એમાંથી આ 50 અને 20 ની ચલણી નોટોનો સરવાળો આપણે બાદ કરીએ મતલબ 10 રૂપિયાની ચલણી નોટો જે છે એ સંખ્યા કેટલી થવી જોઈએ તો કે 25 8x હવે આગળ પાછળ શું કીધું છે જુઓ જોઈએ રકમમાં કે કુલ રકમ 590 રૂપિયા થાય છે અહીંયા તમને આપ્યું છે ને કુલ રકમ 590 છે તો 50 રૂપિયાની 3x હોય એક કોઈ નોટ તો 50 રૂપિયા 100 હોય તો 50x એમ 3x છે એટલે 50 ગુણ્યા 3x કરો એટલા રૂપિયા થાય કે ન થાય 50 ની નોટોને કારણે ની રકમ બરોબર તો એ હવે તમે અહીંયા ઉલ્લેખ કરી દો અહીં
पचास रुपया नी त्रणे स्लॉटों कुल मूल्य बराबर पचास गुणा त्रणे करसो मतलब कितना रुपया मिले छे तो के 100 ने 50 100 रुपया मिले छे बराबर तो હવે તમે કહી શકવા જોઈએ એવી જ રીતે 20 રૂપિયાની આપણે કેટલી નોટો જોઈએ તો કે 5x નોટો છે તો 5x નોટો હોય તો એનું મૂલ્ય કેટલું થવું જોઈએ તો કે 20 ગુણ્યા 5x કરી નાખો અને 20 ગુણ્યા 5x એટલે કેટલું થઈ જવું જોઈએ તો કે 100x તો એ જ રીતે 20 રૂપિયાની કેટલી નોટો છે તો કે 5x નોટોનું કુલ મૂલ્ય બરાબર 20 ગુણ્યા 5x અને 20 ગુણ્યા 5x એટલે શું મળી ગયું આપણે તો કે 100x મળી ગયા હજી એક પ્રકારની નોટ છે કઈ છે તો કે 10x 10 વાળી નોટ છે અને 10 વાળી એમાં આપણે નીચે ગણતરી કરી એ મુજબ કેટલી છે તો કે 25 માઈનસ 8x છે તો 25 માઈનસ 8x ને જો તમે 10 વડે ગુણી નાખો તો એનું મૂલ્ય પણ મળી જાય કે ન મળી જાય તેમજ 10 રૂપિયાની 25 માઈનસ 8x નોટોનું કુલ મૂલ્ય બરાબર 10 ગુણ્યા 25 માઈનસ 8x આ 10 આને ગુણે એટલે 250 આ 10 આને ગુણે એટલે માઈનસ 80x મતલબ એ 250 માઈનસ 80x રૂપિયા મળ્યા બરોબર તો આ રીતે તમે ત્રણેય પ્રકારની નોટોના મૂલ્યો શોધી લીધા એટલે આ ત્રણેય પ્રકારની નોટોના મૂલ્યોનો જો સરવાળો કરો તો રકમ મુજબ કેટલો છે તો કે 590 આપેલો છે આપણને બરોબર તો એ હવે તમે લખી શકો એમ છો કે અહીં પેલું 150x પછી 100x અને 250 માઈનસ 80x કે ત્રણેયનો થઈને સરવાળો કેટલો લખવાનો છે તો કે 590 બસ હવે આ પ્રમાણે જે થયું એનું થોડુંક સાદું રૂપ જો આપણે આપી દઈએ તો તમે જોઈ શકો છો કે આપણું સુરેખ સમીકરણ જે છે ચલ એ બની ગયું કે ન બની ગયું હવે સજાતીય પદોનું સાદું રૂપ આપી દો તો જુઓ જે 150x પ્લસ 100x અને માઇનસ 80x 150 માં 100 નાખો એટલે 250 ને 250 માંથી 80 કાઢો એટલે 170x બરોબર ને અને આ વત્તા 250 ને ઓલી બાજુ મોકલી દઈએ તો કેવા થઈ જાવ જોઈએ હમણાં આપણે ઉકેલમાં શીખાતા ને તો કે માઇનસ 250 તો આ રીતે 170x બરાબર 590 માઇનસ 250 થયા હવે 590 માંથી 250 આપણને કાઢતા તો આવડતા જ હોય ને તો 590 માંથી 250 ની બાદ બાકી કરો તમે 0 માંથી 0 જાય તો 0 9 માંથી 5 જાય તો 4 અને 5 માંથી 2 જાય તો 3 મતલબ 170x બરાબર શું મળ્યું આપણને તો કે 340 હવે હમણાં આપણે ઉકેલમાં શીખી ગયા એ જ રીતે ગુણાકારના 170 છે ઓલી બાજુ જશે તો શું થઈ જશે તો કે ભાગાકારમાં આવ્યા જશે તો હવે x આપણે જોતો છે તો ગુણાકારના 170 ને જમણી બાજુ મોકલી દો તો 340 ના છેદમાં 170 તો 0 0 ઉડી ગયો 17 2 34 મતલબ x બરાબર શું મળ્યું આપણે તો કે 2 મળ્યા હવે x જે મળ્યો એ શું છે આપણી ધારણા મુજબ આપણે જે સ્ટાર્ટિંગમાં ધારણા કરી છે એ ધારણા તરફ વળ્યા છે કારણ કે આપણે x શોધવો હતો એ તો મળી ગયો આપણને પણ x કોને બદલે થયેલો તો આપણે તો એ
त्रणेक्ष स्वरूप में छे जो बराबर ने एकदम एक्स नथी दायो तो एना ऊपर थी हवे 50 रुपया नी नोट जे छे ए केटली थाती थी तो के त्रणेक्ष करो तमे એટલે 150 થવી જોઈએ ને અહીંયા 2 મૂકો એટલે 2 તેરી 6 એવી રીતે 20 છે તો એની 5x થતી એટલે 10 નોટ થવી જોઈએ કે નહીં અને આ 25 માઈનસ 8x હતા બરોબર ને એ 10 ની નોટ હતી અહીંયા 2 મૂકો તમે તો 8 2 16 25 માંથી 16 જાય એટલે શું વધે તો કે 9 બરોબર મતલબ 10 ની કેટલી હોવી જોઈએ નોટ તો કે 9 હોવી જોઈએ તો આપણે એ જ કીધું હતું કે ઉપરોક્ત મૂલ્યવાળી નોટો શોધો હવે તમે અહીંયા લખી નાખો તેથી 50 રૂપિયા ના મૂલ્યવાળી 3x હતી બરાબર 3 ગુણ્યા 1 એટલે 2 આવ્યા બરાબર 6 નો પછી 20 રૂપિયા ના મૂલ્યવાળી કેટલી હતી તો કે 5x બરાબર 5 ગુણ્યા 1 એટલે 2 આવ્યા બરાબર અને 10 રૂપિયા મૂલ્યવાળી 25 માઈનસ 8x મતલબ 25 માઈનસ 8 ગુણ્યા 1 એટલે 2 બરાબર 25 માઈનસ 16 બરાબર 9 નોટો બરાબર ને આ 10 આ 6 તો તમને ઉપરોક્ત મૂલ્યવાળી નોટો શોધવાનું કીધું હતું તો હવે જો જે ત્રણે પ્રકારની કેટલી નોટો હશે નક્કી થઈ ગયું નો થઈ ગયું પછી તમારે તાળો એ મેળવતા શીખવાનું બરાબર ને આપણે દરેક દાખલામાં એ શીખીએ છીએ તો તમે પહેલો તાળો શું મેળવશો તો કે બે પ્રકારની જે પહેલી નોટો છે 50 ની અને 20 ની એનો ગુણોત્તર 3.5 થવો જોઈએ તો 6 ના છેદમાં 10 તમે મૂકો તો 2 3 6 ને 2 5 10 બે બે ઉડી ગયા એટલે આવી ગયો 3.5 અને બીજો તાળો કેમ મેળવવાનો છે તો કે કુલ 25 નોટ થવી જોઈએ તો 10 ને 6 16 ને 9 25 નોટ પણ થઈ ગઈ કે ન થઈ ગઈ પછી કુલ રકમ 590 થવી જોઈએ તો આ 6 નોટો 50 ની એટલે 50 300 રૂપિયા થયા કે ન થયા 20 રૂપિયા વાળી 10 નોટ એટલે 200 થયા આ 300 આના 200 એટલે 500 થઈ ગયા પછી 10 વાળી 9 એટલે 90 રૂપિયા એ થયા 500 માં 90 નાખો એટલે 590 તો આપણે કુલ રકમ 590 કીધી હતી એ પણ થઈ ગઈ તો થઈ ગઈ બરોબર ને તો આવા દાખલામાં ઊમ જોવા જાવ ને તો તમને મજા આવશે જો થોડાક તમે ઊંડા ઉતરશો બહુ સેલા હોય છે આ પ્રકારના દાખલા બરોબર પણ સમીકરણ બનાવવામાં પૂરતી કાળજી રાખવી જરૂરી છે જો એમાં તમે ઉતાવળ કરશો તો તમને ઘણી વખત જવાબ મળી જશે પણ તાળો નહીં મળે ખાસ ધ્યાન રાખજો બરાબર ને કારણ કે તમારું સમીકરણ જ ખોટું બન્યું હશે તો સમીકરણ બનાવવામાં કાળજી રાખો એટલે વાંધો નહીં આવે તો હવે એના પછીના ઉદાહરણ જોઈ લઈએ પણ અહીંયા જે હું ભણાવું છું ને એ બધા ઉદાહરણ જોઈ જોઈને ઉતાર્યા ન હતા પહેલા તમે જાતે પ્રેક્ટિસ કરો બરાબર જોયા હતા પછી અહીંયા ભણાવું છું એની સાથે કમ્પેર કરો તો તમને વધારે ખ્યાલ આવશે કે તમારી શું ભૂલ હતી બરોબર ને અને જેમ જેમ ભૂલો સુધરતી જશે ને એવે ગણિત વિષય તમારા માટે રસપ્રદ બનતો જશે તો હવે આપણે સરળ ગણીએ તો વાંધો નહીં બરોબર જગ્યાનો પ્રશ્ન નથી તો ધારો કે આઠમો દાખલો તો એ આપણે ગણેલો છે કે નહીં જો જોઈએ બંસી પાસે 2 રૂપિયા તથા 5 રૂપિયાના કેટલાક સિક્કા છે તો એ 2 રૂપિયાના સિક્કાની સંખ્યા 5 રૂપિયાના સિક્કાની સંખ્યા કરતા 3 ગણી છે તો જો 5 રૂપિયાના સિક્કાની સંખ્યા x લઈ લઉં તો 2 રૂપિયાના સિક્કાની સંખ્યા એને 3 ગણી હોય એટલે 3x થાય કે ન થાય બરોબર ને એટલે ધારણા તમને એ રીતે ખ્યાલ આવી જ જવી જોઈએ તો આપણે ધારણા તો લઈએ ધારો કે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા x છે તેથી 2 રૂપિયાના સિક્કાની સંખ્યા
એના કે કેવી છે તો કે ત્રણ ગણી છે એટલે કેટલી લખી નાખશો તમે અહીં તો કે 3x રૂપિયા થાય બરાબર હવે એટલું ક્લિયર થઈ જાય પછી પાછું શું કીધું છે રકમમાં જોવો જોઈએ કે સિક્કાઓનું કુલ મૂલ્ય 77 રૂપિયા છે તો હવે તમે આનું મૂલ્ય કાઢતા તમને આગળના દાખલામાં શીખવા કે નતા શીખતા એ સેમ મેથડ છે એક સિક્કો 5 રૂપિયાનો હોય તો એના 5 રૂપિયા આવે તો x સિક્કાનું મૂલ્ય કેટલું થવું જોઈએ તો કે 5x રૂપિયા એવી રીતે 2 રૂપિયાના એક સિક્કાના 2 રૂપિયા આવે તો 3x સિક્કાનું મૂલ્ય કેટલું થવું જોઈએ તો કે 2 તેરી 6x રૂપિયા બરોબર હવે એ મૂલ્ય રકમ મુજબ કેટલું થાય છે તો કે 77 રૂપિયા મતલબ આ બંને મૂલ્યોનો સરવાળો કરો તો તમને કેટલો મળે છે તો કે 77 રૂપિયા બરોબર તો અહીંયા એ લખી નાખીએ આપણે કે અહીં 5x + 6x બરાબર 77 આપેલ છે પણ 6x + 5x એટલે 11x મતલબ 11x બરાબર શું આપેલું કહેવાય તો કે 77 તો હવે તો સારો સેલો દાખલો થઈ ગયો કોણ થઈ ગયો હમણાં જે રીતે આપણે ઉદાહરણમાં ઉકેલતા હતા એ જ રીતે x મેળવવાનું છે તો ગુણાકારના 11 વળી બાજુ જાય એટલે ભાગાકારમાં વયા જાય બરોબર ને તો હવે x જે છે એ કેટલો મળવો જોઈએ આપણને તો કે 77 ના છેદમાં 11 અને 77 ના છેદમાં 11 એટલે શું થઈ ગયું તો કે 7 તો x ની કિંમત 7 મળી બરોબર હવે એ કિંમત જે છે એના ઉપરથી આપણો પ્રશ્ન શું હતો કે સિક્કાની સંખ્યા શોધો તો x આપણે 5 રૂપિયાના સિક્કાની લીધી બરોબર ને એટલે અહીં લખી નખાય કે તેથી 5 રૂપિયાના સિક્કાની સંખ્યા 7 અને 2 રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર 3x બરાબર 3 ગુણ્યા x શું આવ્યો 7 બરોબર ને x કેટલો આવ્યો તો 7 આવ્યો બરાબર 21 હવે એ મળી જાય પછી કાળો મેળવવો જોઈએ તો તમને 5 રૂપિયાના 7 સિક્કા એક સિક્કાના 5 રૂપિયા હોય તો 7 સિક્કાના કેટલા થવા જોઈએ તો કે 7 પંચા 35 રૂપિયા અને 2 રૂપિયાના 21 સિક્કા તો એક સિક્કાના 2 રૂપિયા તો 21 સિક્કાના 21 ગુણ્યા 2 કરો એટલે 42 ક્યાં તેનો થયા હવે 35 માં 42 નાખો એટલે 77 આવી ગયા તેનો આવી ગયા બરોબર ને તો એ રીતે તાળો મેળવતા ખાસ શીખી જાઓ તો આપણને ખાલી સંખ્યા શોધવાની કીધી એટલે સંખ્યા તો અહીંયા તમને મળી ગઈ બરોબર ને તો એ રીતે આ દાખલો આપણે ગણી શકીએ છીએ આમાં કાંઈ ખાસ છે જોવો જોઈએ હું સેલો દાખલો છે હવે એના પછી નવમું ઉદાહરણ સમજીએ તો એમાં 11 માં 3 કરી ગુણી દો તો ગુણી તો મતલબ અવયવી અવયવી તો તમને ખ્યાલ જ છે ને બે ના ગુણી તો 2 2 2 2 2 4 2 3 6 2 6 8 બધાયમાં 2 2 ભેગા કરે છે ને 3 ના ગુણી તો લ્યો તો 3 6 9 12 વધે છે ક્રમિક ગુણી તો માં 3 3 એમ 11 ના ગુણી તો લઈએ તો 11 22 33 44 એમ ક્રમશઃ આપણે વધે જ આવે 11 11 વધે છે કે નહીં વધતા બરોબર ને તો એનો અર્થ શું થયો કે પહેલા ગુણી કરતા ક્રમિક એના પછીનો ગુણિત લ્યો એટલે એમાં પ્લસ 11 થાય અહીં ક્રમિક 3 કીધા છે એટલે જો હું પ્રથમ 11 નો ગુણિત x લઈ લઉં તો એમાં 11 11 ઉમેરું એટલે પછીના મળી જાય કે ન મળી જાય તો એ રીતે ધારણા કરો ધારો કે 11 નો પ્રથમ ગુણિત x છે તેથી
પછીના બે ક્રમિક ગુણિતો અનુક્રમે x પ્લસ 11 અને x પ્લસ 22 થાય, બરોબર ને? તમે પેલો 4 લીધો હોય તો એના પછી 4 ઉમેરો એટલે 8, વળી 8 માં 4 ઉમેરો એટલે 12, મતલબ પેલો x લીધો તો એમાં 11 નાખો એના પછી વળી x પ્લસ 11 માં પાછા 11 નાખો એટલે એના પછી તો 11 વત્તા 11 એટલે 22 થયા કે ન થયા? તો આ રીતે ત્રણેય ગુણોત્તર મળી ગયા. હવે આપણને શું કીધું છે કે આ ગુણિતોનો સરવાળો 363 છે, તો આપણે એ લખી શકીએ કે ન લખી શકીએ? કે અહીં x પ્લસ x પ્લસ 11 પ્લસ x પ્લસ 22, બરોબર ને? આ પેલો ગુણિત, આ બીજો ગુણિત, આ ત્રીજો ગુણિત, એ બધાનો થઈને સરવાળો કેટલો થાય છે? તો કે 363. આવું આપણને આપેલું છે. તો આના ઉપરથી હવે આપણે સાદુરૂપ આપવું એ કોઈ અઘરી વાત છે નહીં, તો સાદુરૂપ આપી દઈએ. તો સજાતીય પદોનો સરવાળો કરો જોઈએ. એક્સ વત્તા એક્સ વત્તા એક્સ એટલે શું આવ્યું? તો કે 3x વત્તા 11 વત્તા 22 એટલે કેટલા થયા? તો કે વત્તા 33. બરાબર શું આપેલું છે? તો કે 363, બરાબર છે. હવે આપણે આના ઉપરથી x મેળવવો એટલો સેમ છે ને, આપણે જે સમીકરણના ઉકેલ જોઈતા એ સેમ પ્રોસેસ છે. પ્લસ 33 ડાબી બાજુથી હું જમણી બાજુ મોકલી દઉં તો કેવા થઈ જવા જોઈએ? તો કે માઇનસ. મતલબ 3x બરાબર શું આવે? તો કે 330. હવે ગુણાકારના 3 ની બાજુ ભાગાકારમાં હોય જાય, મતલબ x બરાબર શું મેળવો આપણે? તો કે 110. તો પેલો ગુણિત અહીંયા 110 થયો, તો બીજો એનો 11 નાખો એટલે 121, વળી 11 નાખો એટલે 132. આપણે લખી શકીએ કે તેથી અહીં માપેલ ક્રમિક 11 ના ગુણિતો અનુક્રમે 110, 121 અને 132 છે, બરાબર? તો આ રીતે સરળતાથી ગણી શકો છો. પછી આ દાખલો તમે એવું જરૂરી નથી કે આ જ રીતે વિચારો, બરાબર? તમે ધારો કે આને નાને જુદી રીતે વિચારો હોત કે ભાઈ વચ્ચેનો x લીધો હોત તો આગળનો એનાથી 11 ઓછો હોત અને પછીનો એનાથી 11 વધારે હોત, એમે વિચારી શકો કે ધારો કે વચ્ચેનો ગુણિત x છે, બરાબર? તો એની પહેલાનો ગુણિત x માઇનસ 11 થાત, પછીનો ગુણિત x પ્લસ 11 થાત, અને એ ત્રણેયનો સરવાળો કરી 363 પ્રમાણે અને સાદુરૂપ આપો તો એ જવાબમાં કંઈ ફરક પડત નહીં. તો હવે આપણે એક હજી ઉદાહરણ છે, જો 10 નું બે પૂર્ણ સંખ્યાઓનો તફાવત 66 છે અને ગુણોત્તર 2.5 હોય તો તે સંખ્યાઓ શું હોય? તો હમણાં આપણે ગુણોત્તર વાળા દાખલા તો જોયા હતા, કોઈ મોટો વાળા દાખલા માનના, બરોબર? એ તો સેલું છે. 2.5 ગુણોત્તર હોય તો પેલું 2x હોય તો બીજું શું હોવું જોઈએ? તો કે 5x હોવું જોઈએ. એ રીતે ધારણા કરી શકો તમે, બરાબર? તો એ રીતે કરી નાખીએ. તો એના ઉપરથી આપેલ ગુણોત્તર
વેજેન 5 પર થી નાની સંખ્યા 2x અને મોટી સંખ્યા 5x લેતા બરોબર ને વેજેન 5 છે તો એ ગુણોત્તર ઉપર થી જે બે વાળો છે એનો ગુણોત્તર નાનો રહેશે અને x ગુણશે ત્યારે 5 ને ગુણશે ત્યારે એ મોટો રહેશે બરોબર એટલે એ બેના કોમન એક ગુણક કયો છે ઉડી ગયો છે સંક્ષિપ્ત રૂપમાં આપણને ખબર નથી એટલે આપણે કયો લઈ લીધો છે x લઈ લીધો છે હવે તમને શું કીધું છે કે એનો તફાવત 66 છે બરોબર હવે તમે તફાવત લઈ લ્યો કે અહીં આ બંનેનો તફાવત 66 છે તેથી 5x -2x બરાબર 66 થાય સ્વાભાવિક વસ્તુ છે ને તફાવત મતલબ મોટામાં કેવું નાનું બાદ કરું તો મને જે જવાબ મળે કેટલો મળવો જોઈએ તો કે 66 પણ 5x ઓછા 2x તો તમે કરી શકો એમ છો કેટલા મળશે તો કે 3x બરાબર 66 હવે ગુણાકારના ત્રણમાં ભાગાકારમાં હોયા જાય એટલે 66 upon 3 થયા તો 66 ભાગ્યા 3 એટલે શું થઈ જશે તો કે 22 તો એનો અર્થ શું થયો x બરાબર 22 મળ્યા પણ x જે છે બરોબર એ તો આપણે કોઈ ધારણા નથી કરી ગુણક તરીકે લીધો હતો એટલે એના ઉપરથી અમે લૂટી ગયો આ કિંમત તો તેથી આ પૂર્ણાંક સંખ્યાઓ 2x પતી એ x 22 મૂકો કેટલી થઈ જશે 2 ગુણ્યા 22 એટલે 44 અને બીજી 5x હતી મોટી બરાબર ને બરાબર 5 ગુણ્યા 22 બરાબર કેટલા મળી જશે તો કે 110 હોય તો એ રીતે મે પૂર્ણાંક સંખ્યાઓ મળી ગઈ તમને 44 અને 110 હવે તાળો મેળવી લ્યો એનો ગુણોત્તર તમે કરશો તો 44 ના છેદમાં 110 તો 44 એટલે 22 ને 44 ને 110 એટલે 22 પંચા 110 બેમાંથી 22 22 ઉડાડો એટલે ગુણોત્તર 2+5 થઈ ગયો કોણ થઈ ગયો બરોબર અને તફાવત 66 થવો જોઈએ તમે 110 માંથી 44 કાઢો તો તમને તફાવત પણ 66 મળી જાય છે ને મતલબ તાળો મળી જાય છે બરોબર ને તો આ ટાઈપના ઉદાહરણો જે હતા આપણી ટેક્સ્ટબુકમાં એના ઉપરથી હવે તમને સ્વાધ્યાય જે કોઈ બે આપ્યો છે બરાબર એમાં 16 દાખલા છે આગળ મેં તમને 2.1 ના ઉદાહરણ શીખવાડ્યા એ તો બહુ નાના અને શેડા છે ઉકેલવાના બરાબર તો એમાં તમને 12 દાખલા આપ્યા છે તો હવે હું આનો ત્યાં સુધી હોમવર્ક પાછું વધી જશે બરાબર અને આપણે વિડીયોની લેન્થ પણ વધી ન જાય એટલે અહીંયા સુધી આપણે અત્યારે રાખીએ પાર્ટ 1 માં નેક્સ્ટ પાર્ટ હું 4-5 દિવસમાં આ હોમવર્ક તમે આપી દો મને એટલે અપલોડ કરી દો એમાં હોમવર્ક વેરીફાઈ કરો પછી તમે અને બીજી વસ્તુ કે એમાં આપણે આના પછી પણ આ જ વસ્તુ છે હું બધી ઉકેલ ગણું છું એટલે જો આ તમારું ક્લિયર હશે કોન્સેપ્ટ તો એમાં અપૂર્ણાંકો છે બરોબર ને એટલે બહુ સરળતાથી કરી શકશો તમે એટલે આ ખાસ દાખલા જોયા વિના ભણીને પછી અહીંયા હું જે લેક્ચર મૂકું ને એની સાથે કમ્પેર કરો પછી નેક્સ્ટમાં આપણે શક્ય હશે ત્યાં સુધી એને ડાયરેક્ટ કોમ્પ્યુટરમાં કરશો એટલે અંકોમાં લખવામાં અને ગુસવામાં જે સમય ઉગડે છે ને એ ઓછો ઉગડે બરોબર તો અહીંયા આપણે આપણું આ લેક્ચર પૂરું કરીએ છીએ 2.1 2.2 બરોબર એ બંને સ્વાધ્યાયના દાખલાઓ પછી આ ઉદાહરણો જોયા વિના ગણિતની સાથે કમ્પેર કરો મુદ્દાઓ વ્યવસ્થિત ફેરબુકમાં લખી પાકા કરી લ્યો અને નેક્સ્ટ અપલોડ આપીએ એ પહેલાં એ બધી તૈયારી રાખો અને પછી કાંઈ ડાઉટ કરી હોય તો પ્રશ્ન મોકલો ચાલો તો બધાને શુભેચ્છાઓ આવજો.